ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન પાસે અરૂણ જેટલી અને વિજય માલ્યાના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવા જતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પાસે યુથ કોંગ્રેસના કાર્યકરોએ બેંક લોન કૌભાંડમાં સંડોવાયેલા વિજય માલ્યા તેમજ અરૂણ જેટલીના વિરોધ પ્રદર્શનનો અનોખો કાર્યક્રમ આપ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત યુથ કોંગ્રેસના કાર્યકરોએ રેલવે સ્ટેશન પાસે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. આજ રોજ આપ જોઈ રહ્યા છો યુવક કોંગ્રેસ દ્વારા ભરૂચ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન જે કરી રહ્યા છે, તે યુવક કોંગ્રેસ જે આ દેશના નાણાં પ્રધાન છે અરૂણ જેટલીજીએ જે વિજય માલ્યા જે દારૂના મોટા વેપારી છે એને સાથે ભાગીદારી કરીને એમને અહીંથી ભગાડવાનું કામ જેમણે કરેલું છે, આ દેશના ભાગીદાર નહીં, એ લોકો ચોકીદાર નહીં, ભાગીદાર છે એવું કહેવા માંગીએ છીએ. 2015 થી આ દિન સુધીમાં 50,000 કરોડ રૂપિયા લઈને 29 જેટલા આ દેશના ડિફોલ્ટરો મોટા મોટા આ ભારતીય જનતા પાર્ટીના જે એમની સાથે મેળાપીણામાં તે લોકો ભાગી ગયા છે. અમારી યુવક કોંગ્રેસની આ માંગ છે કે જે સંસદની અંદર અરૂણ જેટલીજીએ અને વિજય માલ્યાએ જે મિટિંગ કરીને 1 તારીખે મિટિંગ કરેલી છે અને 3 તારીખે દેશ છોડીને ઇંગ્લેન્ડ ભાગી ગયા છે, ત્યારે અમારી આ માંગ છે કે એમને આ પદ પર અને આ હોદ્દા પર રહેવાનો અધિકાર નથી, તાત્કાલિક એમણે રાજીનામું આપવું જોઈએ. એ માંગ સાથે આજે યુવક કોંગ્રેસ અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહી છે.